તારીખ પાંચમી માર્ચ 2022 સમઈ સમય સાંજે ખે કલાકે આરોગ્ય ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા કોવિડ અખબારી તો આજ રોજ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો તારીખ ત્રીસમી નવેમ્બર બે હજાર લઈને આજ દિન સુધી જિલ્લામાંથી કુલ ચાર કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ છે જે પૈકી કુલ ચાર હજાર બસો તેત્રીસ વ્યક્તિઓને રજા અપાઈ ચૂકી છે જ્યારે હાલમાં કુલ છ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે વાત કરીએ ઓમિક્રોનના નવા કેસ તેમજ ડિસ્ચાર્જ કેસની વિગતની તો તારીખ ત્રીસમી નવેમ્બર બે હજાર થી લઈને આજ દિન સુધી જિલ્લામાં ઓમિક્રોનના કુલ 11 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે જે તમામને રજા અપાઈ ચૂકી છે

છ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ દાખલ છે જે તમામની સ્થિતિ હાલ સ્ટેબલ છે વાત કરીએ કોવિડ નાઇન્ટીન રસીકરણની વિગતની તો આજરોજ જિલ્લામાં રસીકરણ માટે કુલ છ્યાસી સેશન યોજવામાં આવ્યા જેમાં આજરોજ સાંજે ચાર કલાક સુધી કુલ રસીકરણ થયેલ લાભાર્થીઓની સંખ્યાનો આંક છે એક હજાર આજ રોજ સાંજે ચાર કલાક સુધી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ રસીકરણ થયેલ લાભાર્થીઓની સંખ્યાનો આંક છે એકત્રીસ વાત કરીએ કોવિડ નાઇન્ટીન પ્રિકોશન ડોઝની વિગતની તો જિલ્લામાં આજ રોજ કુલ નવસો એકત્રીસ પ્રિકોશન ડોઝ આપવામાં આવેલ છે જે પૈકી સાતસો અઠ્યાસી ડોઝ સાઈઠ વર્ષ પ્લસના સિટીઝનને પાંત્રીસ ડોઝ હેલ્થકેર વર્કર્સને જયારે એકસો આઠ ડોઝ ફ્રન્ટલાઇન વર્કર્સને આપવામાં આવેલ છે વાત કરીએ પંદર થી અઢાર વર્ષના બાળકોને મુકાયેલ કોવિડ નાઇન્ટીન રસીકરણની વિગતની તો આજ રોજ ગલતેશ્વર તાલુકામાં એક કપડવંજ તાલુકામાં એક કઠલાલ તાલુકામાં શૂન્ય ખેડા તાલુકામાં શૂન્ય મોધા તાલુકામાં શૂન્ય માતર તાલુકામાં બે મહેમદાબાદ તાલુકામાં બે નડિયાદ તાલુકામાં તેર ઠાસરા તાલુકામાં એક તેમજ વસુ તાલુકામાં એક મળી જિલ્લામાં કુલ એકવીસ બાળકોને રસી મૂકવામાં આવેલ છે